हेलो एवरीवन, गुड मॉर्निंग। आपणे एमपीसीए में प्रीवियस लेक्चर में शू डिस्कस कर्युं हतुं ए पहेला थोड़ू ध्यान लई लईए, पछी आपणे आगळनो टॉपिक चालू करीशुं। तो आपणे प्रीवियस लेक्चर में एटले के आगळना लेक्चर में आपणे जोयुं हतुं के एड्रेसिंग मोड कोने कहे छे अने एड्रेसिंग मोड एटले शू अने तेना प्रकार केटला केटला छे। तो एड्रेसिंग मोडना केटला पांच प्रकार छे: डायरेक्ट एड्रेसिंग मोड, इनडायरेक्ट एड्रेसिंग मोड, रजिस्टर एड्रेसिंग मोड, इमीडिएट एड्रेसिंग मोड वगैरह जेवा। इमीडिएट एड्रेसिंग मोड, पछी इम्प्लाइड एड्रेसिंग मोड वगैरह एड्रेसिंग मोडना प्रकार छे। हवे आजे आपणे डिस्कस करीशुं कि इंस्ट्रक्शननुं वर्गीकरण एटले शुं, इंस्ट्रक्शननुं क्लासिफिकेशन केवी रीते आपणे करी शकीए। तो बधा माइक्रो प्रोसेसरमां जे इंस्ट्रक्शन सेट होय छे ए बधा केवा होय छे? जुदा जुदा होय छे, एटले अलग अलग प्रकारना होय छे। इंस्ट्रक्शन सेट जेवुं अलग अलग प्रकारना होय छे। ज्यारे हवे आपणे 8085 ની વાત કરીએ તો એમાં ઇન્સ્ટ્રક્શન સેટ પાંચ ફંક્શનના વિભાગો ધરાવે છે, એટલે કે પાંચ અલગ અલગ વિભાગો હોય છે જે 8085 માઇક્રોપ્રોસેસરના કેટલા ભાગ હોય છે? ફંક્શન પાંચ ફંક્શન હોય છે। એમાં ફર્સ્ટ છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ, એરિથમેટિક ગ્રુપ, લોજિકલ ગ્રુપ, બ્રાન્ચ ગ્રુપ, સ્ટેક, ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ। તો આ રીતે માઇક્રોપ્રોસેસરના પાંચ ભાગ છે: ફર્સ્ટ ડેટા ટ્રાન્સફર ગ્રુપ, સેકન્ડ એરિથમેટિક ગ્રુપ, થર્ડ લોજિકલ ગ્રુપ, ફોર્થ બ્રાન્ચ ગ્રુપ, સ્ટેક, ઇનપુટ આઉટપુટ અને મશીન કંટ્રોલ ગ્રુપ છે। હવે ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું કે ડેટા ટ્રાન્સફર ગ્રુપ એટલે શું। તો ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં આપણે જોઈએ તો ડેટા ટ્રાન્સફર ગ્રુપ આપણે કોને કહી શકીએ છીએ? તો આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરોની વચ્ચે તેમજ રજિસ્ટર અને મેમરીની વચ્ચે મૂવ કરવા વપરાય છે। ડેટા ટ્રાન્સફર ગ્રુપ શાની વચ્ચે વપરાય છે? કોઈપણ રજિસ્ટર અને મેમરી વચ્ચે કોઈપણ ડેટા ટ્રાન્સફર એટલે કે સ્થળાંતર કરવો હોય તો આપણે કયા ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કર્યો? ડેટા ટ્રાન્સફર ગ્રુપ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીશું, જેમાં લોડ, સ્ટોર, એક્સચેન્જ જેવી ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે। એટલે એમાં આપણે કેવી ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરી શકીએ? તો કે લોડ, સ્ટોર, એક્સચેન્જ વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ। એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ડેટા ટ્રાન્સફર ગ્રુપ ક્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો કોઈપણ રજિસ્ટર અને મેમરી વચ્ચે જો કોઈ આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? ડેટા ટ્રાન્સફર ગ્રુપનો ઉપયોગ કરીશું। હવે નેક્સ્ટ છે એરિથમેટિક ગ્રુપ। તો એરિથમેટિક ગ્રુપ, જેમ કે આપણે આગળ લેક્ચરમાં જોઈ ગયા કે એરિથમેટિક કઈ જગ્યાએ વપરાય છે, તો એરિથમેટિક ગ્રુપ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ રજિસ્ટર કે મેમરીમાં રહેલ ડેટા ઉપર ગાણિતિક કાર્યો જેવા કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, કોઈ કિંમતમાં એકથી વધારો કે ઘટાડો કરવા માટે થાય છે। એટલે આપણે એરિથમેટિક ગ્રુપ ક્યારે ઉપયોગમાં લેશું? કે કોઈ પણ રજિસ્ટર, આપણે જાણીએ જ છીએ કે માઇક્રોપ્રોસેસરમાં રજિસ્ટર, મેમરી એક્સેટ્રા બધા જે ઇક્વિપમેન્ટ હોય છે તેનો ઉપયોગ થાય છે। તો હવે કોઈપણ રજિસ્ટર કે મેમરીમાં આપણે ગાણિતિક કાર્યો એટલે કે આપણે કેવા કાર્યો કરવા પડે? સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ બધું જો કરવું હોય તો આપણે એરિથમેટિક ગ્રુપનો ઉપયોગ કરીશું। એટલે કે એમાં થોડો બી વધારો કે ઘટાડો થાય તો આપણે આ એરિથમેટિક ગ્રુપનો ઉપયોગ કરીશું। ધેન નેક્સ્ટ છે લોજિકલ ગ્રુપ। એટલે લોજિકલ ગ્રુપ કોને કહેવામાં આવે છે? તો લોજિકલ ગ્રુપ એટલે કે
जेम एरिथमेटिक ग्रुप है तेवी ज रीते लॉजिकल ग्रुपनो उपयोग थाय छे। आ ग्रुपनी इंस्ट्रक्शन विविध लॉजिक कार्यों करवा माटे उपयोग में लेवामां आवे छे। एटले के अमुक आपणे लॉजिकल कार्यों करवा होय तो आपणे लॉजिक ग्रुपनो उपयोग करीशुं। एक्जाम्पल तरीके एंड ओर एक्स ओर नॉट जेवा जाणीता लॉजिक ऑपरेशन रूपांतर बे डेटानी सरखामणी के डेटा ने बीट वाइज रोटेट करवा माटे जेवा कार्यों ने समावेश थाय छे। एटले के कोईपण बे डेटा होय एने आपणे डेटा बीट वाइज रोटेट एटले के फेरववा होय जे ए बधा कार्यों शेमां थशे लॉजिकल ग्रुप में थशे। एटले के कोईपण आपणे लॉजिकल कार्य करवू होय तो आपणे प्रोग्राम में शू नाखवू पड़शे लॉजिकल ग्रुपनो उपयोग करवो पड़शे। नेक्स्ट छे ब्रांच ग्रुप। ब्रांच ग्रुप एटले शू तो आ ग्रुपनी इंस्ट्रक्शन कंडिशनली के अनकंडिशनली कंट्रोल ट्रांसफर करवा माटे वपराय छे। ब्रांच ग्रुप एटले के आ जे इंस्ट्रक्शन छे ए शाना माटे वपराय छे एटले के शरती अने बिनशरती एटले कोईपण शरत करेली होय अने बिनशरत करेली होय त्यारे ए कंट्रोल ट्रांसफॉर्मर करवा माटे वपराय छे। जेमा अनकंडिशनल अने कंडिशनल जम्प इंस्ट्रक्शनों कॉल अने रिटर्न इंस्ट्रक्शन तेमज रिस्टार्ट इंस्ट्रक्शनों समावेश थाय छे। एटले जो आपणे ब्रांच ग्रुपनो उपयोग करीशुं तो जम्प कॉल रिटर्न रिसेट जेवी इंस्ट्रक्शनों समावेश थाय छे। हवे लास्ट छे स्टेग इनपुट आउटपुट अने मशीन कंट्रोल ग्रुप। એટલે કે આ જે ગ્રુપ છે એમાં ઇન્સ્ટ્રક્શનનો સ્ટેક ઓપરેશન માટે પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન વપરાય છે। એટલે આ ગ્રુપમાં જો સ્ટેક ઓપરેશન માટે આનો ઉપયોગ થાય છે પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે। ઇનપુટ આઉટપુટ પોર્ટમાં લખવા કે વાંચવા માટેની ઇન્સ્ટ્રક્શનનો ઇન્ટરપ્ટ માસ્ક કે સેટ કે વાંચવા માટે તેમજ फ्लेक्स ने सेट के रिसेट करवा माटे जरूरी इंस्ट्रक्शनों समावेश करवामां आवे छे। एटले के इनपुट आउटपुट स्टेक मशीन कंट्रोल ग्रुप वगैरेनो आ जे स्टेक पॉइंटर इंस्ट्रक्शन छे एमां एनो समावेश करवामां आवे छे। हवे नेक्स्ट जोईशुं जे मोस्ट आईएमपी छे जे आगळ जोयुं ते पण आपणे टाइप्स ऑफ इंस्ट्रक्शन क्लासिफिकेशन ऑफ इंस्ट्रक्शन जे मोस्ट टाइम छे वारंवार जीटीयू में पूछाय छे। तो हवे नेक्स्ट जोईशुं 8085 इंस्ट्रक्शन सेटनो परिचय शू छे एटले के एनु ओवरव्यू शू छे एनो इंस्ट्रक्शन सेट केवो होय छे। आ पण जीटीयू में त्रण वार पूछाई गयु छे तो आपणे ध्यानथी करीशुं के 8085 प्रोसेसर ए 74 जुदी जुदी इंस्ट्रक्शन फॉर्मेट द्वारा कुल 239 इंस्ट्रक्शन धरावे छे। एटले के 8085 ए केटली इंस्ट्रक्शन धरावे छे 239 जेटली इंस्ट्रक्शन धरावे छे अने ए पण केवी रीते जुदा जुदा फॉर्मेटमां होय छे। अहींया इंस्ट्रक्शननी यादी वाचकने इंस्ट्रक्शनना कार्योथी परिचित करवाना हेतुथी आपेल छे। एटले के आ इंस्ट्रक्शन आपणे बधाने વાંચવા અથવા તો એને એની જાણકારી મેળવવા માટે આપેલ છે। આ યાદી દ્વારા તમને વિવિધ ગ્રુપમાં સમાવિષ્ટ ઇન્સ્ટ્રક્શન અને તેમાંના કાર્યો વિશે આછેરો ખ્યાલ મળશે। એટલે કે આપણને આ જે ઇન્સ્ટ્રક્શનની યાદી આપેલી છે એમાંથી આપણને ખાલી નોર્મલી ખ્યાલ મળશે કે આ ઇન્સ્ટ્રક્શનમાં આવું કંઈક આવી શકે છે। હવે આપણે વિસ્તૃત ખ્યાલ 8085 પ્રોગ્રામિંગનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાથી જ મળે છે। એટલે કે આપણે વધારે ઇન્સ્ટ્રક્શનનો ખ્યાલ ક્યારે મેળવી શકીએ કે જ્યારે આપણે 8085નો પ્રોગ્રામિંગ સારી રીતે ભણીએ તો આપણને આના વિશે ખબર પડી શકે। કેમ કે તો જ પ્રોગ્રામમાં ઇન્સ્ટ્રક્શન કેવી રીતે અને શા માટે ઉપયોગ થશે તેની જાણકારી પણ મળે છે। હવે આ નીચે આપેલું છે જે ઇન્સ્ટ્રક્શનની યાદી સમજતી વખતે આપણે નીચેની સંજ્ઞાનો ઉપયોગ
करीशुं, एटले के आपणे कोई पण इंस्ट्रक्शन समझवी होय तो आपणे आनो उपयोग करीशुं। हवे अहींया आपणे कोई पण प्रोग्राममां आर लखी दीधो तो एनो मीनिंग शुं थाय ए आपणने खबर होवी जोईए। तो आर मीन्स 8-bit रजिस्टर होय तो आपणे प्रोग्रामिंगमां आर लखी शकीए। आर एस मीन्स सोर्स रजिस्टर, आर डी मीन्स डेस्टिनेशन रजिस्टर, એટલે કે આપણે કઈ જગ્યાએથી સોર્સ ડેસ્ટિનેશન એટલે કે જ્યાંથી આપણે મોકલવાનું છે અને જ્યાં ડેસ્ટિનેશન એટલે કે જ્યાં મોકલવાનું છે એને ડેસ્ટિનેશન કહેવાય અને જ્યાંથી મોકલવાનું છે એને સોર્સ કહેવાય। તો આર એસ મીન્સ સોર્સ રજિસ્ટર અને આર ડી મીન્સ ડેસ્ટિનેશન રજિસ્ટર। ધેન આર પી રજિસ્ટર પેર, એટલે કે આપણે રજિસ્ટર પેર બન્યા છે બી સી એચ આઈ વગેરે જેવી આપણે પેર બનાવતા હોઈએ છે તો એને આરપી કહેવામાં આવશે। હવે નેક્સ્ટ છે આર એચ, એટલે કે હાયર ઓર્ડર રજિસ્ટર ઓફ રજિસ્ટર પેર કહેવામાં આવે છે। આર એલ મીન્સ લોઅર ઓર્ડર રજિસ્ટર ઓફ રજિસ્ટર પેર। હવે એમ મીન્સ મેમરી રજિસ્ટર, એચ એલ પેર એટલે કે પેર, કોઈ પણ એક પેર બનાવી હોય 8-bit બે રજિસ્ટરને કનેક્ટ કરીને આપણે પેર બનાવી શકીએ છીએ। નેક્સ્ટ છે ડેટા 8, એટલે કે 8-bit ડેટા, ડેટા 16 એટલે કે 16-bit ડેટા, એડર એટલે કે 16-bit એડર, એડર એટલે કે ફૂલ વેવ સબટ્રેક્ટર અને એડર બંને આવે છે ને એમાં એડર એટલે કે સરવાળો કરવો। પછી પોર્ટ 8-bit પોર્ટ એડ્રેસ એટલે કે 8-bit પોર્ટ એડ્રેસ હોય છે અને બંને બાજુ કોન્ટેક્ટ ઓફ એટલે કે બ્રેકેટ ઓવર કરેલું હોય તો આપણે સમજવાનું કે કોન્ટેક્ટ ઓફ છે। તો આ થયું આપણું ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન કેટલા ટાઈપની હોય છે તો ઇન્સ્ટ્રક્શન 5 ટાઈપની હોય છે, ડેટા ટ્રાન્સફર ગ્રુપ, એરિથમેટિક ગ્રુપ, લોજિકલ ગ્રુપ, બ્રાન્ચ ગ્રુપ અને સ્ટેક, ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ। તો આટલા પ્રકારની હોય છે। હવે આપણે ખ્યાલ તો મેળવી જ લીધો છે કે ડેટા ટ્રાન્સફર ગ્રુપ એટલે શું, એરિથમેટિક એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, લોજિકલ એટલે કે એન્ડ ઓર એક્સઓર વગેરે જો ગેટના હોરિઝોન્ટલ કે એને રોટેટ કોઈ પણ સાઈડ રોટેટ કરવાનું હોય તો આપણે લોજિકલ ગ્રુપનો ઉપયોગ કરીએ છીએ, બ્રાન્ચ ગ્રુપ એટલે કે શરતી અને બિનશરતી કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે, એટલે કે આપણે કોઈ શરત કરી હોય કે ના કરી હોય તો એને ટ્રાન્સફર કરવા માટે આપણે બ્રાન્ચ ગ્રુપનો ઉપયોગ કરીએ છીએ। પછી નેક્સ્ટ છે સ્ટેક ઇનપુટ આઉટપુટ, તો એ પણ આપણે ડિસ્કસ કર્યું કે જો સ્ટેક ઓપરેશનમાં હોય તો પુશ માટેની પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ રીતે આપણે અહીંયા આ ટોપિક કવર થાય છે કે ઇન્સ્ટ્રક્શન વર્ગીકરણ એટલે શું। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ઇન્સ્ટ્રક્શન એટલે શું, એટલે કે આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ લખવું હોય તો આપણને ઇન્સ્ટ્રક્શન ખબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ઇન્સ્ટ્રક્શન એટલે શું। ઇન્સ્ટ્રક્શન આપણને કોઈ પણ પ્રોગ્રામિંગ લખવું હોય તો આપણને પહેલાં ઇન્સ્ટ્રક્શનની જરૂર પડે છે। તો ઇન્સ્ટ્રક્શનના આપણે ઓરલી અહીંયા સમજી લઈએ કે ઇન્સ્ટ્રક્શનના 3 ટાઈપ્સ હોય છે, એટલે કે 3 પાર્ટ્સ હોય છે, 1 byte, 2 byte અને 3 byte। તો આને આપણે ઇન્સ્ટ્રક્શન કહીશું। હવે મૂવ એ બી વગેરે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું। થેન્ક યુ, હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે।